વિદ્યાર્થી મિત્રો બાયસેક અંતર્ગત ફિટરના આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે ફિટર એ ઇન્ડસ્ટ્રીઝનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે ફિટર એ દરેક મશીનનું મેન્ટેનન્સ તો કરે જ છે પણ સાથે સાથે જે પાર્ટ્સ ઘસાયા છે એ પાર્ટ્સને ચેન્જ પણ કરી શકે છે જ્યારે મશીનના પાર્ટ્સને ચેક કરવાનો વારો આવે ત્યારે આપણે એમાંનો સેમ સાઇઝની જ પાર્ટ્સ ફરીથી ફિટ કરવાનો થતો હોય છે એ પાર્ટ્સને આપણે માર્કેટમાં લેવા જઈએ તો એ પહેલાં આપણે એ પાર્ટ્સના સ્પેસિફિકેશનનો ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરવાનો હોય છે કારણ કે દરેક પાર્ટ્સ એક જ કંપની બનાવતી હોય એવું થતું નથી સામાન્ય રીતે આપણે જોઈએ તો નટ અને બોલ્ટ નટ અને બોલ્ટ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે પરંતુ એનો ઉપયોગ આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં કરીએ છીએ ત્યારે કોઈ એક જ કંપની એ નટ અને બોલ્ટ બનાવતી નથી એક સાઈઝના જ બોલ્ટ ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે માર્કેટમાં તમે લેવા જાઓ અને એ સાઇઝનો બોલ્ટ તમે લાવો એટલે આપણને એ કંપનીનું નામ જોતા નથી ફક્ત એની સાઇઝ જોઈએ છે એ સાઇઝનો બોલ્ટ લાવીએ એટલે ઓટોમેટિકલી એ જગ્યા ઉપર એ બોલ્ટનું ફિટિંગ થઈ જ જાય છે તો એ કેવી રીતે બનતું હશે આવી રીતે તો દરેક કંપનીમાં જે પાર્ટ્સ બનાવવામાં આવે છે એ પાર્ટ્સની અંદર જેને અમુક ટોલરન્સ સાઇઝમાં આ બધા પાર્ટ્સ બનાવવામાં આવે છે અને એ ટોલે સાઇઝને આઈએસઆઈ માર્ક દ્વારા નક્કી કરવામાં જ આવેલું હોય છે આથી જે પાર્ટ્સ બનાવ્યો એ પાર્ટ્સ એની નિયરેસ્ટ સાઇઝમાં જ હોય છે એને આપણે કહીએ છીએ ઇન્ટરચેન્જેબલ પાર્ટ્સ માર્કેટમાંથી આપણે જે બી પાર્ટ્સ લાવીએ એ પાર્ટ્સ એની નિયરેસ્ટ સાઇઝનો તમે સાઇઝ કહેવામાં આવે તો એની સાઇઝનો જ આપણને એ પાર્ટ્સ આપશે કંપની ભલે પણ કોઈ પણ હોય પરંતુ એ કંપનીનો બોલ્ટ એની અંદર આરામથી ફિટ થઈ શકે છે ઘણી વખત એવા પાર્ટ્સ નીકળે છે કે જેને આપણે ચેક કરવા માટે પ્રિસેશન ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે માઇક્રોમીટર વર્નિયર કેલિપર વગેરેનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે હવે આપણે જાણીએ છીએ કે માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર એનો ઉપયોગ કરવો હોય તો એના માટે ઉચ્ચ પ્રકારની સ્કિલની જરૂરિયાત રહેતી હોય છે એ સ્કિલ હોય તો જ એ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકે છે બીજું કે એ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણો સમય પણ ખૂબ જ વેડફાય છે દાખલા તરીકે કોઈ એક કંપની છે જે એક પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટનો આકાર આપણે ટેલિસ્ટોપ પર જોઈશું હમણાં સપોઝ કે એક પ્રોડક્ટ આ ટાઈપની છે આવી પ્રોડક્ટ કંપની બનાવે છે એ પ્રોડક્ટ બન્યા પછી કંપનીને એ પ્રોડક્ટની જ્યાં રેડિયસ દેખાય છે આ રેડિયસને ચેક કરવાની છે કે આ રેડિયસ એની પરફેક્ટ માપમાં છે કે નહીં તો એના માટે એને જો ચેક કરવું હોય તો આપણે કયા સાથેનો ઉપયોગ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આવી રેડિયસ આવે તો એને આપણે કોઈ માઇક્રોમીટર વર્નિયર કેલીપર કે સ્ટીલની મદદથી ચેક કરી શકતા નથી પરંતુ એને ચેક કરવા માટે આપણે ગેજનો ઉપયોગ કરીએ છીએ બીજું કે જ્યારે આ પ્રોડક્ટ બને અને પછી એને માર્કેટમાં મૂકતા પહેલાં આપણે દરેક પ્રોડક્ટ આપણી યોગ્ય ટોલરન્સ સાઇઝમાં છે કે નહીં એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે હવે એવા વખતે આપણે દરેક પ્રોડક્ટને વારાફતી એની રેડિયસ બરાબર છે કે નહીં એવું ચેક કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે હવે આપણે જો એક એક રેડિયસ ચેક કરીએ માઇક્રોમીટરથી મદદથી કે બાય વન્યની મદદથી ચેક કરતા હોઈએ તો એ વખતે આપણો ઘણો સમય વ્યય થાય છે અને આપણો સમય અને કિંમત બંને એની કોસ્ટ પણ એની વધી જાય છે તો એવા સમયે આપણને જરૂરિયાત પડે છે ગેજની વિદ્યાર્થી મિત્રો એ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની મદદથી અનસ્કિલ કારીગર પણ આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ટૉલરન્સ લિમિટમાં છે કે નહીં એ આસાનીથી કહી શકે છે એની પાસે એને નોલેજ હોય કે ન હોય પણ એટલું તો આપણે કહી શકશે કે જે આ પ્રોડક્ટ માર્કેટમાં મૂકવા જઈએ છે એ પ્રોડક્ટ આપણી ટૉલરન્સ લિમિટમાં આવી ગઈ છે કે નથી આવી ગઈ છે તો એના માટે આપણે ગેજનો ઉપયોગ કરીએ છીએ આજના સેશનમાં આપણે શીખીશું રેડિયસ ગેજ ફિલર ગેજ અને હોલ ગેજ આ ત્રણેય ગેજનો ઉપયોગ કેવી રીતે થાય છે ઇન્ડસ્ટ્રીઝમાં કઈ જગ્યા ઉપર આપણે આ ગેજનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ રેડિયસ ગેજની રેડિયસ ગેજ એટલે કે રેડિયસ ગેટમાં આપણે ચેક કરવા માટે રેડિયસ ગેટનો ઉપયોગ કરીએ છીએ રેડિયસ ગેટની અંદર અલગ અલગ પ્રકારની બ્લેડો મૂકવામાં આવેલી હોય છે અને આ બ્લેડની ઉપર યોગ્ય આકારમાં રેડિયસ આપેલી હોય છે અહીંયા ઘડી આપણે જોઈએ છીએ ટેલિસ્ટોપની અંદર તમે જોઈ જોઈ શકો છો કે આ એક રેડિયસ છે અને આ રેડિયસને ચેક કરવી હોય તો જો આપણી પાસે આમાંનું ઇન્ટરનલ રેડિયસવાળું એક્ઝેક્ટ માપનું કોઈ એક પીસ બનાવવામાં આવે અને એ પીસને આની ઉપર મૂકીએ આપણે અને અહીંયા મેચ કરીએ તો આપણને ખબર પડી જશે કે આ આપણી રેડિયસ એક્ઝેક્ટ માપ સાઈઝમાં છે કે નહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પણ પ્રકારની સ્કિલ વગર ફક્ત પેજને ઉપર મૂકીને જ આપણે જોઈ શકીએ છીએ કે આ રેડિયસ આપણી પરફેક્ટ છે કે નહીં એમાં કોઈ માપ લેવાની જરૂર પડતી નથી કે કોઈ રીડિંગ પણ લેવાની જરૂરિયાત ઊભી થતી નથી આ સમજાવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આ રેડિયસ રેડિયસને ચેક કરવા માટે આપણે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી શકતા નથી પણ એના જેવો જ બીજો એક શેપનો પાર્ટ્સ લઈને આપણે એની રેડિયસ માપી શકીએ છીએ તો હવે આપણે આ રેડિયસ ગેજ શું છે અને એનાથી કેવી રીતે રેડિયસ મપાય છે એના વિશે આપણે વિસ્તૃતવાર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો રેડિયસ ગેઝની અંદર જુદા જુદા આકારની જે રેડિયસ આપેલી હોય છે એવી રેડિયસના અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ફિક્સર બનાવવામાં આવ્યું છે અને એ ફિક્સરની અંદર જે ચપ્પુનો આપણો હાથો હોય છે એવો હાથો અહીંયા આગળ મૂકવામાં આવેલો છે અને એની અંદર અસંખ્ય અલગ અલગ સાઇઝની જુદી જુદી ધાતુની પટ્ટીઓ જે આ દેખાય છે આ પટ્ટીઓને એક સ્ક્રૂની મદદથી ફિટિંગ કરવામાં આવેલું હોય છે આ સ્ક્રૂ એક સાઈડ પર એક્સટર્નલ રેડિયસવાળું છે અને એક સાઈડ પર ઇન્ટરનલ રેડિયસ છે તમે ધ્યાનથી જોશો તો અહીંયા ગળીના ભાગમાં ઇન્ટરનલ રેડિયસ બતાવવામાં આવેલી છે એ અલગ અલગ સાઇઝની ઇન્ટરનલ રેડિયસની માપ પ્રમાણે બનાવવામાં આવેલા હોય છે આ જે ધાતુની પટ્ટી છે એને ખૂબ જ પ્રિસેષણ રીતે બનાવવામાં આવેલી હોય છે અને એને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરીને બનાવેલું હોય છે દરેક રેડિયસની જે અહીંયા દેખાય છે રેડિયસ એ રેડિયસનું માપ આ પટ્ટીની ઉપર લખેલું હોય છે આથી આપણે જ્યારે આથી ચેક કરીએ તો એટલે આપણને ખબર પડી જાય છે કે આ રેડિયસ કેટલી છે સપોઝ કે તમે આ ઇસ્ટીમથી તમે ચેક કરો છો અને એની રેડિયસ અને જે ઓબ્જેક્ટ છે એની રેડિયસ એકદમ પરફેક્ટ મેચ થાય છે એનો મતલબ કે આની ઉપર જે સાઇઝ લખેલી છે એટલી સાઇઝની રેડિયસ મૂકવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ રેડિયસની મદદથી આપણે કોઈ કોઈપણ જોબની બહારના ભાગની રેડિયસ હોય છે એને આપણે મેઝરમેન્ટ લઈ શકીએ છીએ આ બાજુ જ દેખાય છે ઇન્ટરનલ રેડિયસ એટલે કે કોઈની અંદર જોબની અંદર અંદરના ભાગમાં જેને આપણે ઇન્ટરનલ રેડિયસ આપેલી હોય છે અંતરગોળ જેને કહેવામાં આવે છે એવી રેડિયસ આપેલી હોય છે અને એને મેઝરમેન્ટ લેવાનો વારો આવે તો એ વખતે આપણે આ સાઇટનો ઉપયોગ કરીએ છીએ આમાં અલગ અલગ પ્રકારની સેમ આમાં જે પ્રમાણે છે એ જ પ્રમાણે અલગ અલગ પ્રકારની બ્લેડો મૂકવામાં આવેલી છે અને દરેક બ્લેડને અહીંયા આગળ એક સ્કૂલની મદદથી ફિટિંગ કરેલું હોય છે આમાંથી તમારે જે પણ બ્લેડ કાઢવી હોય ઉપરના ભાગે તમે જોઈ શકો છો કે એક બ્લેડને અહીંયા બહાર કાઢવામાં આવેલી છે જેની ઉપર સાઇઝ લખેલી છે બાર પોઈન્ટ પાંચ અહીંયા આગળ જે ઇન્ટરનલ રેડિયસ દેખાય છે એ જોબને આપણે ઇન્ટરનલ રેડિયસ માપીશું તો મારા તો જોબ અહીંયા આગળ મૂકવામાં આવ્યો છે ને એ જોબની ગોળાઈનનો ભાગ અહીંથી મેજરમેન્ટ લઈએ આપણે અને એનો આ જ રેડિયસનો સેમ ટુ સેમ મેચ થઈ જાય એનો મતલબ કે એમાં જે રેડિયસ છે એની વેલ્યુ છે બાર પોઈન્ટ પાંચ અને એ બાર પોઈન્ટ પાંચના આધાર પણ આપણે એની બીજી પ્રોડક્ટ પણ આપણે લાવી શકીએ છીએ આમ આપણે રેડિયસ ગેડની મદદથી કોઈ પણ જોબનું ઇન્ટરનલ રેડિયસ હોય કે એક્સટર્નલ રેડિયસ હોય એને આપણે મેઝરમેન્ટ લઈ શકીએ છીએ આ બ્લેડોની અંદર અલગ અલગ પ્રકારની સાઇઝની બેડો મૂકેલી હોય છે અને એ લગભગ પોઈન્ટ પાંચ મિલીમીટરથી પચીસ મિલીમીટર સુધીનું રેડિયસ ચેક કરી શકે છે આ રેડિયસ ગેજ માર્કેટમાં અવેલેબલ મળે છે આપણને એટલે આપણે બનાવવાની જરૂર પડતી નથી વિદ્યાર્થી મિત્રો રેડિયસ ગેજને યુઝ કરતી વખતે ખાસ ધ્યાન આપવું કે એની જે રેડિયસ છે એ રેડિયસ ઓબ્જેક્ટની સાથે પરફેક્ટલી મેચ થવી જોઈએ જો વચ્ચે એર ગેપ રહેશે તો આપણું રીડિંગ પરફેક્ટ મળી શકતું નથી વિદ્યાર્થી મિત્રો આપને રેડિયસ ગેજ કેવી રીતે કામ કરે છે એ લગભગ સમજાઈ ગયું હશે છતાં આપણે એક વખત ફરી જોઈ લઈએ કે રેડિયસ ગેજ એ શું છે એ કોઈપણ જોબની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રેડિયસને મેઝરમેન્ટ લેતું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે રેડિયસ આપણે માઇક્રોમીટર વર્નિયર કેલીપર કે સ્ટીલ જેવા પ્રિસેશન ઇન્સ્ટ્રુમેન્ટથી પણ લઈ શકતા નથી એવી રેડિયસ આપણે આ રેડિયસ ગેજની મદદથી લઈએ છીએ આનું નામ પણ રેડિયસ ગેજ એટલા માટે જ આપવામાં આવેલું છે કે સ્પેશિયલી આ ગેજ રેડિયસને જ માપે છે આથી એનું રેડિયસ ગેજ નામ આપવામાં આવેલું છે હવે આપણે બીજું લઈશું ફિલર ગેજ વિદ્યાર્થી મિત્રો ફિલર ગેજનું ઇંગ્લિશમાં આપણે જો ટ્રાન્સલેશન કરીએ તો ટુ ફિલ ફિલ એટલે જગ્યાને ભરવી અને ફિલર એટલે કે જગ્યાને ભરનાર એ કરતાં બની જાય છે ફિલર ગેજ કોઈ ગેપ હોય અને એ ગેપની અંદર એ ગેજની પટ્ટી પૂરેપૂરી આપણે મૂકી દેવામાં આવે અને એની જાળાઈ ટુ જાળેનું સેટ કરવામાં આવે તો એ બને છે ફિલર ગેજ વિદ્યાર્થી મિત્રો ફિલર ગેજનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે જોઈશું કે ફિલર ગેજ સ્કીની બનાવટ કેવી હોય છે ટેલિસ્ટોપની મદદથી આપણે ફિલર ગેજનો આપણે ઓબ્જેક્ટ જોઈશું આપણે જેની અંદર આપણે ચેક કરીશું કે ફિલર ગેજ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો રેડિયસ ગેટમાં જે પ્રમાણે આપણે જોવામાં આવ્યું એ જ પ્રમાણે ફિલર ગેટમાં પણ અલગ અલગ પ્રકારની આ પટ્ટીઓ મૂકવામાં આવેલી છે દરેક પટ્ટીને અહીંયા ઘડી સ્કૂની રિવર્ટની મદદથી ફિક્સિંગ કરવામાં આવેલું છે અને આની જે જાળાઈ છે દરેક પટ્ટીની જાળાએ હોય છે એ જાળાનું મેઝરમેન્ટ આ પટ્ટીના ઉપરના ભાગમાં અહીંયા લખેલું હોય છે જ્યારે તમે કોઈ પણ ઓબ્જેક્ટની અંદર એની જે ગેપ છે સપોઝ કે તમારી પાસે આટલી ગેપ છે અને એ ગેપમાં તમારે આ જાળે ચેક કરવી છે તો આપણે આ ગેજને બધા ગેજને અંદર લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ આ એક જ ગેજને પટ્ટીને અંદર નાખવામાં આવે છે એ ગેજ ધ્યાન રાખવાનું કે એ પટ્ટી બહુ લૂઝ પણ નહીં હોય અને બહુ ટાઈટ પણ નહીં હોય માપમાં એ પટ્ટી રહે એ પ્રમાણે એનું સેટિંગ કરીને આપણે એની મેઝરમેન્ટ લેવામાં આવે છે સપોઝ કે આ પટ્ટી બરાબર પરફેક્ટ આવી ગઈ છે તો એની ઉપર એનું રીડિંગ આપવામાં આવેલું છે માનો કે અહીંયા રીડિંગ આપવામાં આવ્યું છે બાર પોઈન્ટ પાંચ મિલીમીટર એનો મતલબ એ થાય છે કે જે જગ્યા હતી એ જગ્યાનું માપ થયું બાર પોઈન્ટ પાંચ મિલીમીટર એના સિવાય બીજી કોઈ બ્લેટ નથી બેસતી તો આપણે બીજી બ્લેડ લઈશું અને એ બીજી બ્લેડને દાખલ દાખલ કરીશું અને વારાફરતી જે બ્લેડને દાખલ કરતા જવાનું જે બ્લેડ પરફેક્ટલી મેચ થઈ જાય એ બ્લેડની સાઇઝ આપણે ચેક કરીને લઈ લેવાની હોય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે ફિલર ગેજની મદદથી પણ જોબની ફિલર ગેજ ફિલ જગ્યા જે આપેલી છે જે ક્લિયરન્સ છે એ ક્લિયરન્સને આપણે ચેક કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફિલર ગેજનો ઉપયોગ આપણે કઈ જગ્યા પર કરીએ છીએ એનું તમને એક પિક્ચર દ્વારા આપણે જોઈશું આ અહીંયા તમને આકૃતિ બતાવવામાં આવી છે એમાં તમે જોશો તો બે મેચિંગ પાર્ટ્સ છે આ બંને મેચિંગ પાર્ટ્સની વચ્ચેના ભાગમાં જે ક્લિયરન્સ રાખવામાં આવેલો છે હવે ક્લિયરન્સ એટલા માટે રાખવામાં આવેલો છે કે એની અંદર લુબ્રિકેટિંગ ઓઇલ ઇઝીલી મૂવમેન્ટ કરી શકતું હોય છે કારણ કે બંને સ્લાઇડિંગ પાર્ટ્સ છે હવે જે પાર્ટ્સમાં સ્લાઇડિંગ તમને ભાગ દેખાય છે અહીંયા આગળ આ પાર્ટ્સ અને આ પાર્ટ્સ એમાં ઉપરનો જે પાર્ટ છે એ મૂવે મૂવેબલ પાર્ટ્સ છે એક સ્લાઇડિંગ કરે છે ઉપર નીચેથી તો એની અંદર જે ગેપ છે આ બેની વચમાં એ ગેપનું મેઝરમેન્ટ આપણે બીજા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગર લઈ શક લઈ શકાતું નથી પરંતુ ફિલર ગેજ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આ પટ્ટીની અંદર દાખલ કરીને આપણે એની બેની વચ્ચેમાં કેટલું ક્લિયરન્સ છે એ ઇઝીલી મેઝરમેન્ટ લઈ શકીએ છીએ આ ગેજની અંદર પણ ઘણી બધી પટ્ટીઓનો ઉપયોગ કરીને એક સ્ક્રૂની મદદથી ફિટિંગ કરવામાં આવેલું છે દરેક પટ્ટીની ઉપર એની સાઇઝ લખેલી જ હોય છે અને એ સાઇઝને માપ પ્રમાણે અહીંયા ગે તમે જોશો તો આ ફિલર ગેજની અંદર અહીંયા આગળ બે છે એક છે પોઈન્ટ ઝીરો નવ છે આ દરેક વસ્તુ શું બતાવે છે આ દરેક પટ્ટીની જાડાઈ બતાવે છે એટલે જે પણ જાડાઈનો પીસ ફિલગે પટ્ટી એ ક્લિયરન્સમાં સેટ થાય આ જગ્યામાં સેટ થાય છે તો એની ઉપર લખેલી સાઇઝ એ બેની વચ્ચેનો ક્લિયરન્સ છે એવું આપણે સમજી શકીએ છીએ ઘણી વખતે મશીનરીની અંદર ઘણી વખતે મશીનરીની અંદર જ્યારે આપણે દાખલા તરીકે એન્જિનનો પાર્ટ્સ હોઈએ તો એની અંદર પણ સિલિન્ડર અને પિસ્તની વચ્ચે જો ગેપ પડી જાય તો એનું ગેપનું મેઝરમેન્ટ આપણે આ ઇઝીલી લઈ શકતા નથી તો એવી જગ્યા પર પણ કેટલું ક્લિયરન્સ છે એને ચેક કરવા માટે આપણે ફિલર ગેજનો ઉપયોગ કરીએ છીએ આમ ફિલર ગેજ એક ક્લિયરન્સ ચેક કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની મદદથી આપણે જોબની અંદર કે બે મેચિંગ પાર્ટ્સની વચ્ચે કેટલી જગ્યા છે એ જગ્યાનું મેઝરમેન્ટ આપણે લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફિલર ગેજની દરેક પટ્ટીને હાર્ડન અને ટેમ્પર કરેલું હોય છે કારણ કે દરેક વખતે આ જે પટ્ટી જે ગેપમાં જાય છે ત્યારે ઘસાઈને બહાર નીકળે છે અમુક સમય એવો થાય અને પટ્ટી વારંવાર ઘસારા કરે તો શું થશે હા એને પર ઘસારો લાગશે અને એ ઘસારાના કારણે એની જે થિકનેસ છે એની જે જાળાઈ છે એ જાળાઈ આપણી ઓછી થઈ જશે અને એ જાળાઈ ઓછી થવાના કારણે આપણે જ્યારે મેઝરમેન્ટ લઈશું એ મેઝરમેન્ટ આપણને એક્યુરેટ આપશે નહીં એટલે એનું મટિરિયલ એવી રીતે બનાવવામાં આવે કે ગમે એટલી વખત આપણે પસાર કરીએ એકદમ સામાન્ય તાપમાનમાં ઘસારો લાગી જતો નથી બહુ લાંબા સમયના વપરાશ પછી એમાં ઘસારો લાગે છે પરંતુ સામાન્ય વપરાશમાં એમાં ઘસારો લાગતો નથી એટલા માટે એને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ જોયું રેડિયસ ગેજ અને પછી શીખ્યા આપણે ફિલર ગેજ ફરીથી એકવાર રિવ્યૂ લઈ લઈએ તો રેડિયસ ગેજ એ કોઈપણ જોબની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રેડિયસને ચેક કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ફિલર ગેજ એ કોઈપણ બે મેચિંગ પાર્ટ્સની વચ્ચેની ક્લિયરન્સને ચેક કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે હવે આપણે શીખીશું કે કોઈ જોબની અંદર એક ઢીલ પાડવામાં આવેલું છે એક હોલ પાડવામાં આવેલું છે અને એ હોલને આપણે જ્યારે મેઝરમેન્ટ લેવાનું હોય તો આપણે કેવી રીતે લઈ શકીએ એનો આપણે અભ્યાસ કરીશું હોલ ગેજની મદદથી એનું નામ જ છે હોલ ગેજ એટલે કે હોલનું મેઝરમેન્ટ લેતું ઇન્સ્ટ્રુમેન્ટ હવે હું આપણે ટેલિકોપની મદદથી જોઈશું કે હોલનું મેઝરમેન્ટ આપણે કેવી રીતે લઈશું અહીંયા ઘડી એક હોલ આપવામાં આવેલો છે અને આ હોલનો ડાયામીટર આપણે ચેક કરવાનો છે તો આપણી પાસે આ હોલની આ ડાયામીટર કેટલો છે એ જાણવું છે તો તમે કઈ રીતે ચેક કરશો તો આપણે એની માટે ઇન્ટરનલ ઇનસાઇડ માઇક્રોમીટરની મદદથી આ હોલની સાઇઝ ચેક કરી શકીએ છીએ બરાબર પરંતુ ઇન્સાઈડ માઇક્રોમીટરની અમુક લિમિટ હોય છે એ નાના ભાગની અંદર એ વસ્તુ ચેક કરી શકતું નથી એની અંદર મોટો હોલ હોય તો આપણે જોબ ચેક કરી શકીએ છીએ માનો કે આ હોલનું અંતર છે દસ એમ એમ એનો ડાયમી છે દસ મિલીમીટર તો આ દસ મિલીમીટરનો હોલ એ આપણે ઇન્સાઈડ માઇક્રોમીટરની મદદથી ચેક કરી શકતા નથી કારણ કે ઇન્સાઈડ માઇક્રોમીટરની અંદર એક્સ્ટેન્શન રોડ હોય છે અને ખૂબ જ મોટો ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જે આના આટલા નાના હોલની અંદર દાખલ થઈ શકતું નથી તો એવી જગ્યા ઉપર આપણે ટેલિસ્કોપિંગ ગેટનો યુઝ કરીએ છીએ ટેલિસ્કોપિંગ ગેટની અંદર ટેલિસ્કોપિંગ ગેટની અંદર આપણે એક બે પંજેવાળા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવેલો છે જેને આપણે આકૃતિની મદદથી ધ્યાનથી સમજીશું આકૃતિની ઉપર તમે જોશો તો તમને અહીંયા જોવા મળશે હોલ હોલ ગેજ આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને કહેવામાં આવે છે હોલ ગેજ એની અંદર ઉપરના ભાગમાં અહીંયા ઘડી અને એક નર્લિંગ કરેલો ભાગ હોય છે જેને આપણે હેન્ડલ કહીએ છીએ નીચેના ભાગમાં તમે જોશો અહીંયા થિમ્બલ છે થિમ્બલ એટલે શું એ તો આપણે માઇક્રોમીટરના અંદર શીખી જ ગયા છે કે એની મદદથી આપણે અંદરના સ્પિન્ડલને મૂવમેન્ટ આપી શકીએ છીએ અને આ અંદરના રત્ન જોશો તો અંદરના ભાગમાં એક સ્પિન્ડલ આપેલો છે અને અહીંયા દેખાય છે પ્લન્જર આ પ્લન્જરની મૂવમેન્ટ આપણે આ થિમ્બલની મદદથી કરી શકીએ છીએ એના બંને છેડા પર નીચેના ભાગમાં તમે જોશો તો બે બોલ આપેલા છે અને એ બોલ એ સ્પ્રિંગ લોડેડ છે એને આપણે જ્યારે થિમ્બલને મૂવમેન્ટ આપીએ છીએ ત્યારે એની અંદરથી એક એક્સ્ટેન્શન રોડ બહાર નીકળે છે અને એ એક્સ્ટેન્શન રોડની મદદથી આપણે જેટલું ડાયામીટર મેઝરમેન્ટ લેવું હોય એટલું મેઝરમેન્ટ આપણે લઈ શકીએ છીએ દાખલા તરીકે આપણે ફરી ટેલિસ્ટોપ પર આવીશું ટેલિટોપની મદદમાં જોયું આપણે કે આ જે ગિલ સાઇઝ છે અને મારે આ માપનું લેવું છે કે ભાઈ આ કેટલો હોલની સાઇઝ છે તો હું શું કરીશ એ જે હોલ ગેજ છે એ હોલ ગેજને આપણે અંદર દાખલ કરીશું અને એને થિમ્બલની મદદથી અહીંયાથી રોટેશન આપણે આપીશું જેના કારણે આ બંને જે બોલ હતા એ બોલનું એક્સપાન્શન થશે અને એક તબક્કે અહીંયા ઘડી બંને બાજુ એ હોલ મેચ થઈ જશે એનો મતલબ કે જેટલો હોલનો ડાયામીટર હતો એટલો જ ડાયામીટર આપણો હોલ ગેજનો પણ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો આ આ માપને પછી આપણે ડાયરેક્ટ આપણને ખબર પડતી નથી કે આ હોલનું કેટલું માપ આવ્યું એ મેઝરમેન્ટ લેવું હોય તો આપણે શું કરીશું હા આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી આપણે આ હોલને ફરીથી મેજરમેન્ટ લઈ શકીએ કે આ જે પ્લન્જર બહાર કાઢીને એને આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી પાછું ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો આ એક મેથડ હતી આપણે હોલ ગેટને ચેક કરવાની રીત હોલ ગેટની મદદથી આપણે હોલને કેવી રીતે ચેક કરીશું એનો ડાયામીટર રીતે ચેક કરીશું એ આપણે જોયું પણ એમાં આપણે જોયું કે હોલનો ડાયામીટર કેટલો છે એ આપણને જાણવા મળ્યું નથી ફક્ત આપણને ખબર પડી કે આઠ સાઇઝનો હોલ છે તો એનો મતલબ શું થયો તો કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ એ ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જેમ કે આપણે સ્ટીલોથી માપ લઈએ છીએ તો આપણને ડાયરેક્ટ સીધું જ માપ મળે છે કે ભાઈ આ બાર એમ છે કે તેર એમ છે કે ચૌદ એમ છે પરંતુ આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી તમે જે માપ લીધું છે એ માપ આપણને એક્ઝેક્ટ મળ્યું નથી કે આ બાર એમ એમનો હોલ હતો કે તેર એમ એમનો હોલ હતો પણ આ ઇન્સ્ટ્રુમેન્ટથી આટલું ખબર પડી ગઈ કે આ હોલનો ડાયામીટર આટલો હતો ત્યારબાદ એને આપણે માઈક્રોમીટરની મદદથી મેઝરમેન્ટ લીધું કે આ બાર એમ એમનો હોલ છે એનો મતલબ કે આપણને ડાયરેક્ટ માપ મળ્યું નહીં આપણે માપ લેવા માટે ફરીથી માઇક્રોમીટરનો ઉપયોગ કરવો પડ્યો એનો મતલબ કે આ ઇન ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે જુદી જુદી સાઇઝના જનરલી આપણે તે ત્રણે મિલી ઝીરો ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણ મિલીમીટરથી બાર પોઈન્ટ સાત મિલીમીટર સુધીના દરેક હોલનું માપ આપણે આ રીતે લઈ શકીએ છીએ એનાથી મોટા માપ લેવા હોય તો પછી તો આપણે આઉટસાઇડ માઇક્રોમીટર ઇનસાઇડ માઇક્રોમીટર વગરનો ઉપયોગ કરીને પણ આપણે મેઝરમેન્ટ લઈ શકીએ છીએ પણ જ્યારે હોલની સાઇઝ નાની હોય તો એવા વખતે આપણે એનું માપ લેવા માટે સામાન્ય રીતે આપણે ટેલિસ્કોપ ટેલિસ્કોપિંગ ગેજનો એક ભાગ છે જેને આપણે કહીએ છીએ હોલ ગેજ આનો ઉપયોગ કરીને આપણે હોલનો અંદરનો વ્યાસ કેટલો છે જે જાણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હું ફરીથી રિપીટ કરું છું કે હોલ ગેજ એ ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની મદદથી આપણને ડાયરેક્ટ માપ મળતા નથી એનાથી જે માપ લઈએ છીએ એ માપને આપણે માઇક્રોમીટર સ્ટીલ રૂલ અથવા તો વન્ય કેલેપર વગેરેનો ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને એનું એક્ઝેક્ટ રીડિંગ આપણે જાણી શકીએ છીએ જેથી આપણે એને કહી શકીએ છીએ કે ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજના આ લેસનમાં આની સમાપ્ત કરીએ છીએ તમને આ રીતે સમજ પડી ગઈ છે કે રેડિયસ ગેજ શું છે ફિલર ગેટ શું છે અને હોલ ગેજ શું છે કારણ કે ફિટરની અંદર આપણે આ ત્રણે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવાનો હોય છે અને લગભગ રોજબરોજ જ્યારે આપણે મશીનનું મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે ફરીથી આપણે એક વખત રિવ્યૂ લઈ લઈશું કે રેડિયસ ગેજનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કવર કરશો હા કોઈપણ જોબની બહારની રેડિયસ અથવા તો અંદરની રેડિયસ ચેક કરવી હોય તો એવી જગ્યા ઉપર આપણે રેડિયસ ગેટનો ઉપયોગ કરીએ છીએ રેડિયસ ગેટમાં શું હોય છે હા અલગ અલગ પ્રકારની પટ્ટીઓનો ભેગો કરીને એક રિવેટિંગની મદદથી એક આખું યુનિટ બનાવવામાં આવેલું હોય છે અને જેની મદદથી આપણે અલગ અલગ પ્રકારની રેડિયસ ચેક કરી શકીએ છીએ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો રેડિયસ ગેટનું મટિરિયલ કયું હોય છે એચએસએસ અથવા તો એચ સી એસ અને દરેક બ્લેડને શું કરેલું હોય છે હાર્ડનિંગ અને ટેમ્પરિંગ એવું શા માટે કરીએ છીએ આપણે કારણ કે એ પાર્ટ્સ જ્યારે દરેક મેચિંગ પાર્ટી ઘસાય છે ત્યારે એને ઘસારો ઓછો લાગે એ માટે આપણે દરેક પાર્ટ્સની ઉપર હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે બીજું આપણે શું જોયું ફિલર ગેજ વગર સરસ ફિલર ગેજમાં શું હતું એનું નામ હતું ફિલર ગેજ ફિલ અને ફિલર ફિલ એટલે ભરવું અને ફિલર એટલે કે ભરનાર ગેપને ભરનાર એવું ગેજ એને આપણે કહીએ છીએ ફિલર ગેજ એટલે કે ક્લિયરન્સ ચેક કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ છીએ એને કહીએ છીએ ફિલર ગેજ આપણને કેવું ઇન્સ્ટ્રુમેન્ટ હતું રેડિયસ ગેજ જેવું જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું જેમાં અલગ અલગ પ્રકારની અસંખ્ય બ્લેડોને એક રિવેટની મદદથી ફિટ કરવામાં આવેલી હતી અને દરેક બ્લેડની ઉપર શું આપવામાં આવ્યું હતું એની જાળાની થિકનેસ અને એ થિકનેસના આધારે આપણે જે બી ગેપમાં એ ફિલર ફિટ થઈ જાય એટલે આપણે કહી શકીએ કે આ બંનેની વચ્ચે આટલું ક્લિયરન્સ છે ક્લિયરન્સ વધી ગયું કે ઘટી ગયું એ લિમિટ આપેલી હોય છે એના પછી આપણે નક્કી કરી શકીએ કે પાર્ટ્સને હવે બદલવાની જરૂરિયાત છે કે નહીં ત્રીજું આપણે શું શીખી ગયા હોલનું ડાયામીટર કેવી રીતે મેઝરમેન્ટ લેવું સામાન્ય રીતે હોલનો ડાયામીટર લેવો હોય તો આપણે ઇનસાઇડ માઇક્રોમીટર અથવા તો વન્યનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે ખૂબ નાની સાઇઝના હોલ આવી જાય ને એવી વખતે આપણે ઇન્સાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરી શકતા નથી અને ચોકસાઈ પૂર્વક મેઝરમેન્ટ લેવું હોય તો આપણે એવી જગ્યા પર હોલ ગેજનો ઉપયોગ કરીએ છીએ આ ગેજમાં શું હતું છેલ્લા પર બંને બાજુ બોલ આપવામાં આવેલા હતા અને જ્યારે થિમ્બલથી મોશન આપવામાં આવે છે ત્યારે બંને બોલ એક્સપાન્ડ થાય છે અને એ બોલની મદદથી આપણે એનો ઇન્ટરનલ ડાયામીટરનું મેઝરમેન્ટ લઈ શકીએ છીએ પરંતુ આ ઇન્સ્ટ્રુમેન્ટ એ ડાયરેક્ટ નથી એ કેવું હતું ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કારણ કે આપણને એનાથી ડાયરેક્ટ માપ મળતું નથી એનથી જે માપ લઈએ છીએ એને ફરીથી આપણે આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી પાછું મેઝરમેન્ટ લેવું જ પડે છે વિદ્યાર્થી મિત્રો આજના આ લેસનમાં આપણે ફિલર ગેજ રેડિયસ ગેજ અને હોલ ગેજનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વિશે આપણે જાણકારી મેળવી નવા લેસન સાથે ફરીથી નવા સચનો મળીશું ત્યારબાદ થેન્ક યુ વેરી મચ